गुड मॉर्निंग, संडे तो संडे कर सो फुल एंजॉय। વરસાદ ચાલુ થઈ ગયો, પસંદ કરી છે અને આ છે સીઝન ની છેલ્લી। આજે છે ને નિશા છે ને રિસાઈ ગઈ છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા, મજામાં? શું આરે ના રે, તારો તેનું ચાલુ થઈ જ જાય તો કેમ છો બધા, મજામાં? મજામાં જશો તો આજે છે સન્ડે, તો સન્ડે કરશો ફૂલ એન્જોય। અમારે કેવિન ભાઈને તો સન્ડે મળતો જ નથી, એને તો દર સન્ડેથી ટ્યુશન હોય સવારથી બપોર સુધી, એટલે બિચારાને સન્ડે નથી મળતો। તો અમે ત્રણ હોઈએ ઘરે અને પછી બપોરે આવે એટલે સાથે જમીએ અને પછી મજા કરીએ। જેની બેન છે ને નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છો, અને સન્ડે હોય ને એટલે નવા કપડાં પહેરે તૈયાર થઈ અને પછી એની ફ્રેન્ડને હારે રમવા જાય ગા। તો એ ક્યારોની રાહ જોવે છે કે રમવા જવું છે, પણ એની ફ્રેન્ડ ફ્રી થાય હજી તૈયાર થઈને પછી જાય। જવું છે ને, હમણાં જવા દો। તો આજ તો સન્ડે છે તો કંઈક કંઈક કરશું નવું નવું, અને રસોઈમાં આજે બનાવવાનું છે દાળ ભાત બનાવીશ, તીખી દાળવાળા, અને કારેલાનું શાક બનાવીશ, ભરેલા કારેલા, અને આ બે કારેલા નથી ખાતા જેન એન્ડ કેવિન, તો એમની માટે હું બનાવીશ ઝીણી નાની બટેટી આવે ને એ આખી મસ્ત વખારી દઈશ બાફીને, એટલે એ લોકો માટે એ બનાવીશ। અને દાળ ભાત તો એ આ લોકોના ફેવરિટ છે જ તે, તીખી દાળવાળા। અને આજે છે ને મેં એક નવો ડ્રેસ પહેર્યો છે, પટિયાલા ઘણા ટાઈમથી પહેર્યો હતો પણ પહેર્યો જ નહોતો, આજે પહેર્યો છે મેં, તો આજે સન્ડે છે તો આજે પહેરી નાખું, જો બતાવું તમને કેવો પહેર્યો છે, આખો તો નહીં દેખાય। આ રીતનો પિંક છે અને એનો દુપટ્ટો છે ને એ બહુ સરસ છે, અને પટિયાલા છે સારું ચાલો। અને આજ તો બ્લોગની શરૂઆત પણ મોડી જ કરી હતી, તો હવે સીધો રસોઈનો જ ટાઈમ થયો છે, હવે સીધી રસોઈ જ કરીશ। આ જો ક્યાં બેસી ગયો છો, પેલો તને યાદ જગ્યા મળી હે, એને આરામ જ કરવો હોય, જો બેઠો બેઠો ઊંઘ લેતો હે। તો અત્યારે તળાય છે હવે ભૂંગળા, બટેટા બનાવ્યા છે ને તો ભૂંગળા એ કરી નાખ્યા, એટલે જેને ભૂંગળા બટેટા ખાવા હોય ને ભૂંગળા બટેટા ખાઈ જો, ખાવાના ચાલુ થઈ ગયો ભૂંગળા। બીજું બધું તો બની ગયો, હવે ભૂંગળા તળી લઉં ને એટલે રોટલી કરવાની છે બાકી બસ। એટલી બધી ગરમી છે ને આખી પરસેવો પરસેવો થઈ ગઈ છે, પંખો ચાલુ કરું તો પવન લાગે છે આમાં। ભૂંગળા બટેટા કોને કોને ભાવે કહેજો કમેન્ટમાં, અમને તો ભાવે, મજા આવે ખાવાની। ચાલો જમવા, તો જો આ ભરેલા કારેલા બનાવ્યા છે, આ તો હું અને કેવી રીતે બે જ ખાઈશું, આ બે તો નથી ખાતા, પછી આ બનાવ્યા છે આખા બટેટા। ભૂંગળા સાથે જેને ખાવા હતા ને એ ભૂંગળા સાથે ખાશે, રોટલી સાથે ખાવાય રોટલી સાથે। પછી આ બનાવી છે તીખી દાળ ફ્રાય છે, આમાં ખાલી આપણે તુવેરની દાળનો જ ઉપયોગ કર્યો છે, બીજી એકઈ દાળ નથી નાખી, બહુ ટેસ્ટી દાળ બને આ રહી નહીં। તો આજે સન્ડે છે તો આવું જાત જાતનું બનાવ્યું છે, બધી તો દોડા દોડી હોય તો ટાઈમે નથી હોતો,
અને ભાત બનાવ્યા છે. સાથે છે રોટલી. તો આ છે આજનું આપણું મેનુ. અને આજથી એક વસ્તુ તો ભાઈ જ ગઈ, શીરો. આ શીરો આપણે સાંજે બનાવ્યો હતો ને જ છે. તો આટલું છે જમવાનું આજે. તો કેવું લાગ્યું આજનું અમારું જમવાનું? તો ચાલો બધાએ જમવા આવે, જમી લઈએ. જો આને કેરની ઉતાવળ આવી છે, જલ્દી એને બટેટા ખાવા છે, આપી દો એને જલ્દી. રાખી થાળી હું જ ખાઈશ. રાખી થાળી થઈ છે ના, ખારેલીમાં ફિક્સ આવે જ તો એ ફરજિયાત ખાવું પડે. સાંજ થઈ ગઈ છે અને અત્યારે જાય છે બારે કેરી લેવા. સિઝન પૂરી થઈ જાય પેલા એકાદી વખત કેરી ખાઈ આવી. મારી ફેવરિટ છે કેરી, એટલે સિઝન પૂરી થાય ને પેલા એકાદી વાર લઈ આવી. અત્યારે જોરદાર વરસાદ અંધારો છે અને એવી વીજળી થાય છે ને, તો એ કીધું ફટાફટ જઈને આવતા રહેવી. અને આ છે ને એને હારે આવવું છે. એની થોડીક સ્ટેશનરીની વસ્તુ લેવાની છે, તો એને એમ છે કે હું હારે જાઉં ને તો બીજી બે ત્રણ વધારાની વસ્તુ લઈ લઉં. એટલે એ વેન કરે છે કે મારે આવવું જ છે એમ. અને વરસાદ અંધારો છે ને એટલે લઈ નથી જાવી. હવે ફટાફટ લઈને આવતા રહી. ચાલો જો અવાજ આવે એ વીજળીનો. આમ તો અમે અમથા વરસાદમાં નાતા નથી, પણ એ બાને થઈ જશે. હાલો વરસાદમાં વિડીયો બનાવો છો, જોવો તમે. ચાલુ વરસાદનો હે ને, એમાં રાજકોટનો કેવો વરસાદ હોય એ બતાવું છું. બહુ જ અંધારું છે, ચાલો ફટાફટ જઈ આવી. જોવો વરસાદ ચાલુ થઈ ગયો. અમે કહેતા હતા ને કે વરસાદ આવશે, આવ્યો. અને જો પલળ્યા, હજી તો પૈસા ઉપાડવા આવ્યા છે ને, હજી તો હવે કેરી લેવા જવાનું છે. એટલી વારમાં તો પલળી ગયા છે. પલળ્યા ભેગા પલળ્યા, ભલે પલળી ગયા હતા. ચાલો કેરી લઈ આવી. ચાલુ વરસાદમાં પલળવાની મજા. આમ તો અમે વરસાદમાં પલળતા નથી હોતા, પણ આજે તો જો વરસાદની મજા મળી ગઈ. એટલે જેનીને સાથે નતા લેવા, કે જો લાવ્યા હોત તો એ પલળે અને મોટું સ્કૂલ ચાલુ હોય ને હેરાન થાય પછી માંદી પડે. તો વરસાદ ચાલુ છે. કેરી વાળા ખબર ન હોય ને કે અમારી જેવા કોક આવશે. ઢાંકી દીધી છે કે તો ખરી, પણ જો ઢાંકીને રાખી દીધી છે. આ સાઈડે છે ઘણી બધી, જો બહુ છે, પણ અહીંયા છે. જો આપણે અહીંથી કેરી લીધી છે, આપણે આ કેરી પસંદ કરી છે અને આ છે સિઝનની છેલ્લી. ભાઈ કહે છે કે આ જે છેલ્લી, આ જ છે છેલ્લું. અને બહુ સરસ કેરી છે, તોય છેલ્લી છે તોય. અને ભાવ છે 120 રૂપિયા. આપણે લેવાની છે 5 કિલો. અને આ છેલ્લી છે તો ખાઈ લેવી. હાલો જમવા. આજે છે ને નિશા છે ને રિસાઈ ગઈ છે. એ વિડીયો ઉતરણી કરતી ને તો આ બધા છે ને એની મસ્તી કરતા હતા. તો બિચારી રિસાઈ ગઈ છે, તો આજે જમવા તમને નહીં બોલાવે. જો વિડીયો ચાલુ છે, ખાલી હસશે, પણ એ જમવા નહીં બોલાવે તમને.
જો બધું તૈયાર કરીને બેઠે છે. આ કેવિન ભાઈ ક્યારના છે ને એને હેરાન કરતા હતા, એટલે મેં કા હેરાન બિન જરૂરી સ્માઈલ ખડખડાટ હસતા હતા. આ જેની છે એને મૂકો એક બાજુ. ચાલો બધા જમવા. કેરી, બટાકા, કારેલા, દાળ ભાત. આવો જમવા બધા જ. આવો જમવા, આવો જમવા. જો હજી જેની ને તો હજી હસવું જ આવે છે. એને શું કહું, સેમ હસવું આવે છે. બેન ભાઈ કઈક રમત માં પડ્યા છે ને તો નકરું ખી 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 કેરા કરે છે જો. અને એની મમ્મી ગુસ્સે થાય જો. એનો ગુસ્સો તો જો. આ હા હા, વિડીયો ઉતારવા નથી દેતા લેખ યારો ને. જમીને ફ્રી થઈ ગયા. અને કેરી તો બહુ મીઠી નીકળી હે, મીઠી હતી કે નહીં એમ તો કેવું હતી. હતી, મેં કીધું નો લાગી શું મીઠી, મસ્ત હતી. બહુ મસ્ત કેરી હતી. અને જમી લીધું. હવે જોયું બે ચોપડા ભરે છે સવારે કાલે સ્કૂલે જવા માટે. તો આ રવિવાર પછી પાછું જવાનું હોય ને એટલે થોડો કંટાળો. તમને નથી થતું ને એવું? વાંધો નહીં, છોકરાઓને એવું થાય એક રજા આવે ને પછી જવાનું હોય ને તો મજા ન આવે. જો બે ચોપડા ભરતા ભરતા વાત કરે તો સારું. ચાલો હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ.